હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં જશો આજે આપણે ફિઝિક્સના ચેપ્ટર નંબર ત્રણની આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ત્રણ જેનું નામ છે સુરેખ પથ પર ગતિ શું નામ છે ચેપ્ટરનું સુરેખ પથ પર ગતિ ઓકે ચાલો હવે આ ચેપ્ટર ની ડિસ્કશન કરતાં પહેલાં સૌથી અગત્યનો પ્રશ્ન છે કે ગતિ એટલે શું ગતિ એટલે શું પહેલો પ્રશ્ન આ છે તમારા માટે કે ગતિ એટલે શું બીજો પ્રશ્ન એ છે કે આપણા જીવનમાં ગતિ ક્યાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે આ આપણા માટે બીજો પ્રશ્ન છે તો સૌથી પહેલાં વિચારો કે આપણે સ્ટાર્ટિંગ કરીએ કે ગતિ એટલે શું આ પ્રશ્નની ડિસ્કશન આપણે થોડાક સમય પછી કરીએ તો એની પહેલાં આપણે એ જોઈએ કે ગતિ ક્યાં જોવા મળે છે તો વિચારો બેટા તમે જ્યારે સવારે ઉઠો છો સવારે ઉઠો અને તમે જે ચાલો છો તમે કોઈ પથ ઉપર તમે શું કરો છો તો કે ગતિ કરો છો મતલબ કે તમે પોતાનું સ્થાન બદલાવો છો શું છે એક પ્રકારની ગતિ છે તમે કોઈ સાયકલ લઈને નવું મોડલ આપણે બનાવીએ સાયકલનું આ સાયકલ લઈને તમે કોઈ રસ્તા ઉપર ગતિ કરો છો અથવા તમે કોઈ બાઇક લઈને રસ્તા ઉપર ગતિ કરો છો એ શું છે તમે પોતાના સ્થાનમાં બદલાવ કરો છો એ શું છે ગતિ છે કે જે આપણી લાઈફમાં જોવા મળે છે પછી ત્રીજી કઈ જગ્યાએ તો કે વિચારો આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ લઈએ છીએ શ્વાસ કાઢીએ છીએ ત્યારે હવા આપણી અંદર જાય છે હવા આપણામાંથી બહાર નીકળે છે એ શું છે તો કે હવાની અવર જવર એક પ્રકારની ગતિ છે શરીરની જો વાત કરીએ તો વિચારો શરીરમાં જે લોહીનું પરિભ્રમણ છે સાહેબ લોહીનું પરિભ્રમણ શું છે તો કે એક પ્રકારની ગતિ છે વિચારો શીરા અને ધમની વિશે તમે બહુ સરસ રીતે જાણો છો ધોરણ દસમાં ભણેલા છો કે લોહી છે એક છે એ લોહી લઈ જાય છે એક છે એ લોહી લઈ આવે છે હૃદયમાં શું છે એક પ્રકારની ગતિ છે હૃદય આપણું ધબકે છે આપણું હૃદય ના જે ધબકારા છે કે જે હૃદય ધબકે છે શું છે એક પ્રકારની ગતિ છે આવા કેટલા બધા પ્રકારો વિચારીએ કે જે આપણે રૂટીન લાઈફમાં ગતિના જોઈએ છીએ વિચારો આપણે કોઈ બીચ ઉપર ગયા હોય તો બીચ ઉપર જે સમુદ્ર છે એ સમુદ્રમાં જે પાણી છે એ પાણીની જે લહેરો જોવા મળે છે શું છે એક પ્રકારની ગતિ છે પછી આપણે વિચારીએ કે થોડુંક આપણે હવે એ જગ્યાએ વિચારીએ કે જે આપણે સામે દેખતા નથી પણ આપણે ખ્યાલ છે તો કે આપણે શું વિચારીએ વિચારો કે કોઈ એક પાત્ર છે બરાબર આ પાત્ર સાવ ખાલી છે તપેલું લઈ લ્યો સિમ્પલ વસ્તુ છે કોઈ પાત્ર છે કે જે ખાલી છે હવે આ પાત્ર સાવ ખાલી હશે તો તમને કાંઈક તો ખબર જ હશે બેટા એની અંદર શું હશે એની માથે આપણે શું શું ઢાંકી દઈએ છીએ છીબું ઢાંકી દઈએ છીએ તો એની અંદર કાંઈ નહીં તો શું હશે વાયુના અણુઓ તો હશે જ વિચારો આ તો તમે જાણો જ છો કે વાયુના અણુ હશે આ વાયુના અણુઓ કેવી ગતિ કરતા હશે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે જે શું છે એક પ્રકારની ગતિ છે વિચારો પછી હજી એક આપણે ચર્ચા કરીએ તો તમે પ્રવાહ વિદ્યુતમાં મતલબ કે તમે એક ચેપ્ટર ભણી ગયા છો ધોરણ કે તમે બેટા ઇલેક્ટ્રોનના ફ્લો વિશે ચર્ચા કરી યાદ કરો કે ઇલેક્ટ્રોનની ગતિ વિશે તમે ચર્ચા કરી હતી ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે કોની રચના કરે છે તો કે આય આ એટલે આપણે એને નામ આપ્યું તું વિદ્યુત પ્રવાહ કોની રચના કરે છે તો કે વિદ્યુત પ્રવાહ જેના વિશે આપણે ડિસ્કશન કરી રીતે ધોરણ દસમાં તમે કરીને આવ્યા છો તો શું છે તો કે આ ઇલેક્ટ્રોનની ગતિ છે એનો મતલબ શું થયો કે ગતિ આપણી રૂટીન લાઈફમાં જોવા મળે છે હજી કેટલાક કિસ્સા એવા છે કે જે બેટા તમે જાણતા નથી થોડીક હું તમને ચર્ચા કરી દઉં તો આ ઇલેક્ટ્રોન છે સાથે શું હોય તો કે ન્યુક્લિયસ હોય બેટા હવે એ ન્યુક્લિયસ પણ એટલે કે ઈ અણો છે એ પોતાના બેટા મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતો હોય આ ગતિને દોલિત ગતિ કહે છે કેવી ગતિ કહે છે દોલિત ગતિ તમને એમ થશે કે સર આ ગતિ શું કામ થાય છે એનું શું કારણ છે આના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ અત્યારે પડતા નથી તો આવી ઘણી બધી પ્રકારની ગતિ આપણે આપણી રૂટીન લાઈફમાં જોઈએ છીએ અને એના ઉપર આપણે આખો અભ્યાસ કરવાનો છે હજી આપણે થોડીક ચર્ચા કરીએ કે જેના વિશે આપણે ડિસ્કશન કરી તો એનો મિનિંગ એવો થાય કે દરેક પદાર્થો છે એ દરેક પદાર્થો ગતિમાન છે તમને એમ થશે કે સર હું આ જગ્યાએ ઊભો છું ચાલો આ તમે શું એવું વિચારી લો હું આ જગ્યાએ ઊભો છું એ જગ્યાએ ઝાડવું છે ઈ જાડવું તો મને સ્થિર દેખાય છે વિચારો તો આ જાડવું તો મને સ્થિર દેખાય છે તો તમે તો એવું કહો છો કે ગતિમાં છે તો આ જાડવું મને સ્થિર દેખાવાનું કારણ શું છે તો વિચારો મગજ આખો તમારું બેટા તમે જે જગ્યાએ ઊભા છો એ જ જગ્યાએ એ જાડવું ઊભેલું છે તમને એ કેવું દેખાય છે સ્થિર દેખાય છે પણ બેટા વિચારો તમે ક્યાં ઊભા છો તો કો તમે પૃથ્વીની સપાટી પર ઊભા છો વિચારો પૃથ્વીની સપાટી પર તમે ઊભા છો તો તો પૃથ્વીની સપાટી ઉપર તમે ઊભા છો તમને સ્થિર દેખાય છે પણ શું વિચારો બેટા પૃથ્વી આપણી છે એ શું આપણી પૃથ્વી સ્થિર છે આવો પ્રશ્ન મેં તમારી સામે મૂકેલો છે પૃથ્વી સ્થિર છે જેટલા વ્યક્તિઓને ખબર છે જેટલા સ્ટુડન્ટ્સને ખબર છે તો એ બધા શું કહેશે કે ના સર પૃથ્વી પૃથ્વી સ્થિર નથી પણ પોતે ગતિમાન છે યાદ કરો પૃથ્વીની કેટલા પ્રકારની ગતિ છે ટોટલ બે પ્રકારની ગતિ છે સૌથી પહેલા પ્રકારની ગતિ કહે જે આપણે હવે જાણીએ છીએ તે કે પૃથ્વી કોની આસપાસ ગતિ કરે છે સૂર્યની આસપાસ ગતિ કરે છે પૃથ્વી આ પેલા પ્રકારની ગતિ અને બીજા પ્રકારની ગતિ કહે તો કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે અને ઈ ધરી ભ્રમણને કેટલો સમય લાગે છે આપણને ખબર જ છે 24 કલાક લાગે છે એના વિશે આપણને ઓલરેડી ખ્યાલ છે 24 કલાકને લીધે દિવસ રાતનું જે પરિભ્રમણ થાય છે ઈ બધું આ પૃથ્વીના ધરી ભ્રમણને લીધે થાય છે તેમ તે જે તમે બહુ વ્યવસ્થિત જાણો છો અને સૂર્યની આસપાસ જે પૃથ્વી ગતિ કરે છે ઈ એક રાઉન્ડ મારતા કેટલો સમય લાગે છે બેટા પૃથ્વીને તો કે એક્ઝેક્ટ જોવા જઈએ તો ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ દિવસ કેટલા દિવસ ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ દિવસ ત્યારે પૃથ્વી એક રાઉન્ડ પૂરું કરે છે વિચારો જેને આપણે એક વર્ષ કહીએ છીએ અને આપણો બર્થ ઉજવીએ છીએ વિચારો આજે ચાર નવેમ્બરે આપણો બર્થ હોય તો આવતી ચાર નવેમ્બરે પાછો આપણે બર્થ ઉજવીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીએ સૂર્યની આસપાસ એક આખે આખું પરિભ્રમણ પૂરું કરેલું છે તમને એમ થશે કે સર હાલો તમે કહો છો તો સમજી ગયા તો શું સૂર્ય પણ ગતિમાં છે આવો પ્રશ્ન થશે કારણ કે આપણે એવી ચર્ચા કરી કે સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ગતિ કરે છે પણ શું સૂર્ય ગતિમાં છે તો એના વિશે આપણે થોડીક ચર્ચાને આગળ વધારીએ તો બેટા હા જવાબ છે તો કે સૂર્ય પણ પોતે ક્યાં છે તો કે પોતે ગતિમાં છે સૂર્ય પોતે સ્થિર નથી હવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ ચાલો

પણ એકચ્યુઅલમાં સૂર્ય પોતે ગતિમાં છે તો સૂર્ય જેમ કે આપણે નાનકડી ચર્ચા કરીએ બેટા તો કે સપોઝ આ સૂર્ય છે તો સૂર્યની આસપાસ સૂર્ય કોની સૂર્યની આસપાસ કોણ ભ્રમણ કરે છે આપણે પૃથ્વી લઈ લઈએ તો પૃથ્વી ગતિ કરે છે હવે આ સૂર્ય તો બીજા મોટા રાઉન્ડમાં ગતિ કરે છે સાહેબ કે જે રાઉન્ડ આપણે જોઈ શકતા નથી જેને બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ તો કે આકાશ ગંગામાં ગતિ કરે છે મતલબ સૂર્ય પોતે સ્થિર નથી પણ સૂર્ય પણ પોતે મોટા રાઉન્ડમાં ગતિ કરે છે મોટા રાઉન્ડમાં એટલે જેમ આપણે કીધું કે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એમ આ સૂર્ય પણ ઓબ્વિયસ છે સૂર્ય પણ કોઈ એક કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે હવે સૂર્ય જે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતું હોય એ કેન્દ્ર પણ સપોઝ આપણે વિચારી કે સૂર્ય આ કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે તો એ કેન્દ્ર પણ સ્થિર નથી બેટા એ પણ એના કરતાં મોટા કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તો થોડોક મગજ તમારો ચક્રાવે ચડે છે તો આનો મિનિંગ એવો થાય કે કહેવાનો મતલબ શું છે કે વિશ્વમાં બધી વસ્તુ વિશ્વમાં બધી વસ્તુ છે એ કેવી છે તો કે ગતિમાન છે વિશ્વમાં બધી વસ્તુ ગતિમાન છે કોઈ વસ્તુ સ્થિર નથી તો તમને એમ થાય કે સર હમણાં તો આપણે એક્ઝામ્પલ લીધું તું ક્યુ એક્ઝામ્પલ એક વ્યક્તિ છે એ વ્યક્તિની સામે એક જાળવું પડેલું છે એ જાળવું આ વ્યક્તિ શું જોવે છે તો કે એ જાળવાને કેવું જોવે છે સ્થિર જોવે છે સ્થિર છે એવું માને છે તો એ સ્થિર શું કામ છે તો એના વિશે આપણે હજી ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ એના ઉપર આપણે પછી ચર્ચા કરશું આનો મતલબ કે ગતિનો આપણી લાઈફમાં ક્યાં ઉપયોગ છે તાના ઉપરથી તમે કહી દેશો કે સર ગતિ બધી જગ્યાએ છે સાહેબ પ્રકાશની પણ ગતિ છે પણ વસ્તુ એવી છે કે પ્રકાશની ગતિ આપણે જોઈ નથી શકતા તમને કદાચ ખ્યાલ હોય અને ન હોય તો હું તમને કહી દઉં આ સૂર્ય છે સાહેબ આ સૂર્ય અને સૂર્યમાંથી શું ઉત્પન્ન થાય છે પ્રકાશ ઉત્સર્જિત થાય છે આપણને ખબર છે સૂર્ય પોતે કેવો છે સ્વયં પ્રકાશિત છે સ્વયં પ્રકાશિત નો મિનિંગ એવો થાય બેટા કે સૂર્યને પોતાનો પ્રકાશ છે સ્વયં પ્રકાશિત સ્વયં એટલે પોતાનો પ્રકાશિત એટલે કે પોતાનો પ્રકાશ છે પોતાના પ્રકાશને લીધે બધાને પર પ્રકાશિત છે કેવા છે પરપ્રકાશિત કેટલાક વ્યક્તિઓને ખબર હશે કારણ કે એ બધા ગ્રહો છે ગ્રહો કોઈ દી સ્વયં પ્રકાશિત હોય નહીં તારાઓ હોય એ સ્વયં પ્રકાશિત હોય છે તો આ સૂર્ય છે એ તારો છે એ સૂર્ય તારો પોતાનામાંથી શું ઉત્સર્જન કરે છે તો કે પ્રકાશ ઉત્સર્જન કરે છે બેટા ઈ પૃથ્વી સુધી પહોંચવા માટે તમને નથી ખ્યાલ બેટા આઠ મિનિટ અને વીસ સેકન્ડ જેટલો સમય લાગે છે કેટલો સમય લાગે છે આઠ મિનિટ અને વીસ સેકન્ડ જેટલો સમય લાગે છે તેનો મિનિંગ થોડુંક આપણે જો ડિટેલમાં જઈએ તો શું થશે વિચારો ચાલો આપણી ચર્ચા ક્યાં હતી તો કે આપણી ચર્ચા હતી સૂર્ય છે ચાલો આ સૂર્ય છે આ સૂર્ય સૂર્યની આસપાસ કોણ કોણ ભ્રમણ ભ્રમણ કરે કરે છે 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 ઘણા બધા ગ્રહો તમને ખબર જ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન ને પ્લૂટો આ બધા ગ્રહો ગતિ કરે છે પ્લૂટોને હવે ગ્રહ ગણતા નથી પણ તેમ છતાં આપણે એને ગ્રહ માનીને આગળ વધ આગળ વધીએ તો સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે ઓકે

કે કોઈ એક રૂમ છે ચાલો આ એક હું તમને રૂમ દેખાડી દઉં છું બરોબર આ રૂમની અંદર તમે ઉભા છો આ રૂમની અંદર તમે છો અને આ જ એક એક સામે બીજી વ્યક્તિ ઊભી છે આપણે વ્યક્તિનું નામ દઈએ વ્યક્તિ નંબર એક અને આ વ્યક્તિનું નામ દઈ દઉં વ્યક્તિ નંબર બે આ એક રૂમ છે હવે વિચારો કે આ રૂમ માં લાઈટ એકાએક વહી જાય છે એકાએક લાઈટ વહી જાય છે અને સમય છે ક્યારનો સમય છે તો કે ઘોર અંધારું રાત્રિનો સમય છે રાત્રિનો સમય છે ઘોર અંધારું છે એક બીજો વ્યક્તિ છે શું બીજા વ્યક્તિને પેલો વ્યક્તિ દેખાશે મારો પ્રશ્ન તમને સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું કે આ જે બીજો વ્યક્તિ છે શું બીજા વ્યક્તિને આ પેલો વ્યક્તિ દેખાશે ક્યારે લાઇટ વહી ગઈ રાત્રિનો સમય છે એ જ રીતના હજી એક વાત આપણે આગળ કરીએ તો શું આ પેલા વ્યક્તિના બીજો વ્યક્તિ દેખાતો હશે વિચારો જોઈએ પેલા વ્યક્તિના બીજો વ્યક્તિ દેખાય તો જવાબ દેશો કે સર હવે સિમ્પલ છે ને કે બીજા વ્યક્તિને પેલો વ્યક્તિ નથી દેખાતો અને પેલા વ્યક્તિને બીજો વ્યક્તિ પણ નથી દેખાતો એનો મતલબ કે એક છે એ બેને જોઈ શકતો નથી અને એ જ રીતના બીજો છે એ પેલાને જોઈ શકતો નથી પણ હવે આપણે કામ કરીએ હવે શું કરીએ આપણે એક ટોર્ચ લઈ જઈએ બેટા એક ટોર્ચ હવે એ ટોર્ચ સમજો બરોબર મારો મારો કહેવાનો મિનિંગ આખો સમજો તમે એ ટોર્ચ છે એ ટોર્ચ જેવી આ એક વ્યક્તિ ઉપર હું પાડું તમને મન થાય એવી ટોર્ચ લઈ જાઓ જેવી તમારે કે ટોર્ચ હોય એવી એ ટોર્ચ જેવી હું એક વ્યક્તિ ઉપર પાડું તો વિચારજો આપણે જે ટોર્ચ રાખેલી છે આ લઈએ કે અહીંથી જે પ્રકાશ છે એ પ્રકાશ અહીંયા પહોંચતો નથી તો એનો મિનિંગ શું થયો સમજો તમે કે આ ટોર્ચ ટોર્ચમાંથી નીકળેલો પ્રકાશ આના ઉપર પડ્યો પાછો હું તમને પ્રશ્ન પૂછીશ શું પ્રશ્ન પૂછીશ શું

ઉપર તમે ટોર્ચ પાડી છે અને તમે વ્યક્તિને જોવો છો શું તમે જોઈ શકશો વિચારો જો તમારો આન્સર એવો છે કે સર હા આપણે આજે સામે ઉભેલી જે વ્યક્તિ છે એને આપણે જોઈ શકશું શું કામ જોઈ શકશું કોઈ રીઝન સમજાવી શકશે વિચારો કોઈ મને કહી શકશે શું કામ જોઈ શકશું તો જો તમે એવું વિચારતા હોય શું વિચારતા હોય તમે કે હા સાહેબ આના ઉપર પ્રકાશ પડ્યો એટલે આ પ્રકાશ ગતિ કરતા 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 સર મારી આંખમાં આવ્યો અને આ પ્રકાશ ગતિ કરતા 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 મારી આંખમાં આવ્યો એટલે મારી આંખે ચિત્ર બનાવ્યું અને ઈ ચિત્રને લીધે મને આજે સામેનો વ્યક્તિ ઉભો છે એ મને દેખાય છે વિચારો તો કેવાનો મારો મતલબ શું થયો કે આના ઉપર પ્રકાશ પડ્યો એ પ્રકાશે ગતિ કરીને અહીંયા પહોંચ્યો ત્યારે આ વ્યક્તિ આ વ્યક્તિને જોઈ શકે છે એ જ વસ્તુ હવે તમને પાછો એક બીજો પ્રશ્ન પૂછું તો પેલો વ્યક્તિ શું બીજા વ્યક્તિને જોઈ શકશે વિચારો પેલો વ્યક્તિ બીજા વ્યક્તિને જોઈ શકશે વિચારી આપણે આના ઉપર થોડુંક મગજ આગ્યા તો તમે જેમ હમણાં ચર્ચા કરી કે બીજો વ્યક્તિ છે એ પેલાને જોઈ શકે છે શું કારણ છે પેલા ઉપર જે ટોર્ચનો પ્રકાશ પડ્યો એ પ્રકાશ ગતિ કરીને તમારી આંખમાં પ્રવેશ્યો અને તમારી આંખમાં પ્રવેશ્યો એટલે તમારી સામે પિક્ચર ક્લિયર થયું તમને દેખાણું પણ હવે જે આ સામેનો વ્યક્તિ છે સામેનો વ્યક્તિ તમને જોઈ શકશે વિચારો સામેનો વ્યક્તિ છે તમને જોઈ શકશે કારણ કે તમે તો ઓલરેડી અંધારામાં જ છો મતલબ તમારામાંથી કોઈ પ્રકાશ છે એ પ્રકાશ નીકળતો નથી સામેની વ્યક્તિના આંખમાં પ્રવેશતો નથી તો તમે જોઈ શકવાના નથી તો એનો મિનિંગ એવો થયો કે પ્રકાશ છે એ પ્રકાશ ગતિ કરીને તમારી આંખમાં પ્રવેશે છે ત્યારે તમે વસ્તુને જોઈ શકો તો તો શું મજા છે વિચારો વસ્તુ અહીંયા બની ને કે સૂર્ય સૂર્યમાં સૂર્ય જે પોતાનામાંથી જે કિરણોનું ઉત્સર્જન કરે છે એ કિરણો જ્યારે પૃથ્વી ઉપરના રહેલા વ્યક્તિ પાસે પહોંચે ત્યારે એ વ્યક્તિ આ સૂર્યને જોઈ શકે છે અને સૂર્યમાંથી આ જે નીકળેલા કિરણો છે એને પૃથ્વી સુધી પહોંચવા માટે જે આપણે ચર્ચા કરી કે આઠ મિનિટ અને વીસ સેકન્ડ જેટલો સમય લાગે છે સાહેબ કેટલો સમય લાગે છે આઠ મિનિટ અને વીસ સેકન્ડ થોડુંક આને હજી હજી ડિટેલમાં જાઓ તો એવું થાય કે સૂર્યમાંથી જે પ્રકાશ નીકળો ચાલો સૂર્ય પ્રકાશ એક નંબરનો પ્રકાશ છે એને ઉત્સર્જન કરી દીધો તો આ એક નંબરના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા ક્યાં પૃથ્વી સુધી પૃથ્વી સુધી તમે આ બેઠા છો ને

ઈ પ્રશ્ન અત્યારે તમારા ઉપર છોડું છું અને તમારે મને નેક્સ્ટ સેશન સુધીમાં વ્યવસ્થિત રીતે યાદ કરીને તમારે મને કહેવાનું છે કે એનો જવાબ શું થાશે બરોબર સૂર્ય સૂર્ય અચાનક ગાયબ થઈ જાય તો પૃથ્વી ઉપર ઉભેલ વ્યક્તિને પ્રકાશ કેટલા સમય સુધી જોવા પ્રશ્ન શું પૃથ્વી ઉપર ઉભેલો વ્યક્તિ સૂર્ય જે ક્ષણે ગાયબ થાય તે જ ક્ષણે સૂર્યને તે જ ક્ષણે વ્યક્તિને સૂર્ય દેખાતો બંધ થાય બંને પ્રશ્ન ફરીથી એકવાર રિપીટ કરી દો કે સૂર્ય અચાનક ગાયબ થઈ જાય અચાનક ગાયબ થઈ જાય લાઈનથી સૂર્ય સીધો ગયો વિચારી લો અચાનક ગાયબ થઈ જાય તો શું પૃથ્વી ઉપર ઉભેલ વ્યક્તિ તમે છો એવું વિચારી લો કારણ કે તમે પૃથ્વી ઉપર જ છો ને પૃથ્વીની સપાટી ઉપર છો પૃથ્વી ઉપર ઉભેલો વ્યક્તિ ઉભેલ વ્યક્તિને પ્રકાશ કેટલા સમય સુધી જોવા મળે આ પેલો પ્રશ્ન છે મારો મતલબ કે સૂર્ય અચાનક ગાયબ થઈ જાય તાજે પૃથ્વી ઉપર ઉભેલો વ્યક્તિ છે એને કેટલી ક્ષણ સુધી પ્રકાશ જોવા મળશે કયો પ્રકાશ સૂર્યમાંથી આવતો પ્રકાશ આપેલો પ્રશ્ન છે મારો બીજો પ્રશ્ન શું છે શું પૃથ્વી ઉપર ઉભેલો વ્યક્તિ સૂર્ય જે ક્ષણે ગાયબ થાય તે જ ક્ષણે વ્યક્તિને સૂર્ય દેખાતો બંધ થાય મતલબ કે પૃથ્વી ઉપર ઉભેલો આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને સૂર્ય કઈ ક્ષણે ગાયબ થતો કઈ ક્ષણે ને ગાયબ થયેલો દેખાશે ગાયબ થયેલો દેખાશે મતલબ સપોઝ આ ક્ષણે સૂર્ય વયો ગયો આ ક્ષણે અહીંથી સૂર્ય સૂર્ય વયો ગયો તો શું આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને સૂર્ય દેખાતો એ જ ક્ષણે બંધ થઈ જશે અમારો બીજો પ્રશ્ન છે કે જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ તો આનો મિનિંગ શું થયો સાહેબ કે ગતિ આપણી રૂટિન લાઈફમાં ઘણી બધી જગ્યાએ છે કેટલીક જગ્યાએ એવી છે કે જ્યાં આપણે ગતિ જોઈ શકતા નથી જેમ કે આપણે ચર્ચા કરી ઇલેક્ટ્રોનની ગતિ તો આવું ઇલેક્ટ્રોન કામ નથી જોઈ શકતા એના વિશે પણ આપણે એની ગતિ થાય છે પણ ગતિ તો ચાલુ જ છે મતલબ ઇલેક્ટ્રોનની ગતિ થાય છે વાયુના અણુઓની ગતિ થાય છે તમે જે રૂમમાં બેઠા છો એમાં કેટલા બધા વાયુ રહેલા છે અબજો કરોડો ખરવો નિખરવો જેટલા વાયુ રહેલા છે એ બધા વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે એ આપણને દેખાતા નથી તો એમ આ ગતિ છે એ આપણી આપણી લાઈફનો બહુ અગત્યનો પાઠ છે કે જેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ અને ગતિ સાથે આપણે હંમેશા જોડાયેલા છીએ કોઈ પણ જગ્યાએ આપણને ગતિ જોવા મળે છે હવે આ જ પ્રશ્નને જે આપણો બીજો પ્રશ્ન જે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે આપણે બે પ્રશ્ન પૂછેલા હતા કે ગતિ એટલે શું અને બીજો પ્રશ્ન જો આપણે કર્યો તો કે ગતિ ક્યાં જોવા મળે છે તો આપણે એમાં બીજા પ્રશ્નનો જવાબ દઈ દીધો કે ગતિ ક્યાં જોવા મળે છે તો પહેલા પ્રશ્નના જવાબને શું થશે ચલો વિચારો હવે તમે પોઝ કરીને આ ક્વેશ્ચન જે તમારી બુકમાં નોટ કરી શકો છો અને વિચારવાનું છે તમારે અને મને નેક્સ્ટ ટાઈમ યાદ રાખીને તમારે મને જણાવવાનું છે કે શું થશે એનો આન્સર ચાલો તો હવે આપણે ગતિ એટલે શું એનો એક પ્રાથમિક ખ્યાલ મેળવીએ તો શું થશે આપણો પ્રશ્ન જ લખી નાખીએ કે ગતિ એટલે શું ગતિ એટલે શું ચાલો તો સિમ્પલ છે ગતિ કોને ઓબ્ઝર્વ કરવી છે તમારે જ કરવી છે તમારે જ જોવું છે કે ગતિ થાય છે કે નહીં તો સિમ્પલ વસ્તુ છે ચાલો તમે આ જગ્યાએ ઊભા છો આ કોણ છો તમે કોણ તમે તમે ખુદ પોતે હવે શું થશે વિચારો કોઈ એક અહીંયા વાહન રહેલું છે નવું મોડલ આપણે પાડીએ આ આ વાહન વાહન રહેલું છે કોઈ ક્ષણે સમય આપણે એન્ટર કરી દઈએ હાથમાં ઘડિયાળ છે મસ્તીની જોરદાર કઈ ઘટે નહીં એવી ઘડિયાળનો સમય તમે જોયો નવ કલાક મતલબ કે નવ કલાક હવે અહીંયા તમારે સવાર લખવું સાંજ લખવું તમારા ઉપર છે તમને જે ઠીક લાગે લખી શકો નવ કલાકે તમે આ વાહનને જોયું છે નોંધી લીધું તમે મીઠા લઈ ગયા છો અને તમે માપ્યું કે ઈ વાહન તમારાથી ચાલીસ મીટર અંતરે છે કેટલા મીટર અંતરે ચાલીસ મીટર ચાલો હવે તો પહેલું ઓબ્ઝર્વેશન તમે શું લો છો બેટા

તો નવ અને બે સેકન્ડે તમે જોયું કે ઈ વાહન છે એ ક્યાં પહોંચી ગયું છે તો કે સાઈઠ મીટર છે ઈ વાહન ક્યાંથી ક્યાં પહોંચ્યું બેટા તો કે ચાલીસ થી ક્યાં પહોંચ્યું સાઈઠ એટલે આ ચાલીસ છે તો ઓબ્વિયસ મારે સાઈઠ થોડુંક આગળ દેખાડવું પડશે ચાલો એ જ વાહન આપણે દોરી દઈએ જો તમને આ બંને વાહન સરખા ન દેખાતા હોય તો પણ કઈ વાંધો નથી તમારે સરખા જ લેવાના છે તમારી સામે આપણે પ્રશ્ન પૂછવાના છે બીજું કઈ કામ ધંધો જ નથી આપણી આગળ તો વિચારો તમે બે મિનિટનું ઓબ્ઝર્વેશન લીધું કેટલી મિનિટનું બે મિનિટનું બે મિનિટમાં એ જે વાહન હતું એ વાહન ચાલીસ મીટરથી ગતિ કરીને ચાલીસ મીટરથી પોતાનું સ્થાન બદલીને સાઠ મીટરે જાય છે તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે શું આ વાહન છે ઈ વાહન આ બે મિનિટમાં કેટલી મિનિટમાં આ બે મિનિટમાં શું આ વાહન ગતિમાં આવ્યું વિચારો ફરીથી પાછો પ્રશ્ન પૂછી દઉં તમને નવ કલાકે ચાલીસ મીટર ઉપર હતું

તમે આયા ઊભા હતા ઓબ્ઝર્વેશન તમે લ્યો છો આ તમે છો તમે બે મિનિટમાં વાહનને ચાલીસ મીટર થી સાઠ મીટરે જતા જોયું એનો મતલબ કે વીસ મીટર અંતર કપાણું તમે જોયું તો એનું મિનિંગ તમે કીધું કે યસ સર આ વાહન કેમાં છે તો કે ગતિમાં છે તો સાવ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ હજી એક આપણે એક્ઝામ્પલને થોડુંક એક્સટેન્ડ કરીએ ચાલો પાછા તમે છો હવે આપણે કાળા કલરના તમને કરાઈ કરી દીધા છે આ તમે જ છો ઓકે પાછું વાહન બદલાઈ નાખી સાયકલ લઈ લઈ તમને મન લાગે તો આર વન ફાઈવ લઈ લો જે લાગે આપણું જ છે આમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી બરોબર ચાલો તમારાથી કેટલા સ્થાને છે તો કે તમારાથી ત્રીસ મીટરના સ્થાને રહેલું છે કેટલા વાગ્યાનો સમય તો કે ભર બપોરનો સમય બાર વાગ્યા રાતે બાર વાગે નથી નીકળવાનું ઓકે બાર વાગ્યા સમય તમારાથી આર વન ફાઈવ ત્રીસ મીટર અંતર રહેલું છે હવે બેટા તમે દર સેકન્ડે દર સેકન્ડે તમે આ આરવન ફાઈવ ના સ્થાન નું ઓબ્ઝર્વેશન લ્યો છો કલ્પના થાવી જોયો તમે ઊભા છો તમારી સામે આર વન ફાઈ છે એ ત્રીસ મીટર ઊભું છે અને તમને દેખાઈ રહ્યું છે અને હું જે બોલું છું એ તમને કલ્પના થાવી જરૂરી છે સાહેબ તો એની મજા છે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ એ આઇન્સ્ટાઈનનું સ્ટેટમેન્ટ હતું સાહેબ અને એ સ્ટેટમેન્ટને આપણે સાકાર કરવાનું છે તો પ્લીઝ ઇમેજિનેશન કલ્પના શક્તિ હું તમને એમ કહું આર વન ફાઈવ ત્યાં પડેલું છે તો દેખાવું જોઈએ આર વન ફાઈ ઓકે તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખશું આ તમે તમે જોયું બાર વાગે બપોરના બાર વાગે તમે જોયું તમારાથી આજે આરવન ફાઈ છે ત્રીસ મીટર અંતરે રહેલું છે દર સેકન્ડે તમે નોંધ છો દર સેકન્ડે તમે જોયું દર દર તમે તમે સમજી ગયા ને સેકન્ડે જોયું આ આરવન ફાઈ ના સ્થાનમાં કઈ ફેરફાર થતો નથી જ્યાં છે ન્યાજ પડ્યું છે તો દર સેકન્ડે હજી જો સરસ રીતે સમજવું હોય તો ક્ષણે ક્ષણે એટલે કે દર સેકન્ડે આના સ્થાનમાં કંઈ ફેરફાર નથી થતો હજી જો આ વસ્તુને સરસ રીતે હજી સમજવી હોય તો આપણે એક વર્ડ યુઝ કરીએ ક્ષણે ક્ષણે બેટા જોવા જાય ને તો ક્ષણની કોઈ વ્યાખ્યા નથી પણ ક્ષણનો મતલબ શું થાય એ સમજવા માટે હજી થોડાક સમય લાગશે થોડાક દિવસો લાગશે પછી તમને બહુ મસ્ત સમજાશે કે ક્ષણનો મિનિંગ શું છે તો ક્ષણે ક્ષણે તમે જોયું છે ક્ષણે ક્ષણે જોયું તો આના સ્થાનમાં કંઈ ફેરફાર નથી થતો આવું કર્યું તમે ક્યાં સુધી મન થયું ત્યાં સુધી સપોઝ મન થયું આપણને પાંચ મિનિટ સુધી તો બાર અને પાંચ બાર ને પાંચ થઈ ત્યાં સુધી જોયું અને પાંચ મિનિટમાં તમે મને ઓબ્ઝર્વેશન આપ્યા શું ઓબ્ઝર્વેશન દીધા કે સર આ વન ફાય એટલે આ ભાઈ એટલે કે આ વન ફાય છે એ ક્ષણે ક્ષણે મેં જોયું દર સેકન્ડે આ અરવન એ પોતાની પોઝિશન બદલી નથી નથી બદલી પોઝિશન તો એનો મિનિંગ તમે એમ કહેશો કે સર આ વન ફાઈ છે એ સ્થાન બદલાવતું નથી એટલે આ વન ફાઈ સ્થિર છે તો વ્યાખ્યા બની ગઈ બેટા પેલા કેસમાં તમે એવું જોયું કે સમય સાથે સમય સાથે આ આપણે શું લીધું હતું એક ગાડી લીધી હતી સમય સાથે આ ગાડી છે એ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે સમય સાથે આ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે તો ત્યારે તમે આન્સર આપ્યો તો કે હા સર આ ગાડી છે એ ગતિમાં છે પણ સમય સાથે આના સ્થાનમાં ફેરફાર ન થયો તો તમે એવું કહેશો કે કે ગાડી કેવી છે તો કે સ્થિર છે પણ હવે એક જ વસ્તુ આમાં એડ કરી દઈએ તમે અહીંયા બેઠા છો સમજજો મસ્ત આખો કોન્સેપ્ટ છે સમજ હતી વસ્તુ છે તમે અહીંયા બેઠા છો તમે અહીંથી સીધે સીધા બેઠા ચંદ્ર ઉપર વહી જાઓ ક્યાં વહી જાઓ ચંદ્ર ઉપર આમ ફીલ થવું જોઈએ ચંદ્ર ઉપર બેઠા છો તમે માઇનસ બસો ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન છે ને ખૂબ ઠંડી લાગે છે અહીંથી સીધે સીધા તમે ચંદ્ર ઉપર પહોંચી જાઓ હવે ચંદ્ર ઉપર તમે સીધા પહોંચી જશો એટલે તમને તો આ પૃથ્વી દેખાતી હશે સામે અને એ પૃથ્વી ઉપર વિચારી લો ભગવાને તમારા આગળ મસ્તીના મેગ્નિફાઈંગ ગ્લાસ આઈ છે મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે બિલોરી કાચ દીધા છે મસ્તીના તાકાત વાળા કે જે ઝૂમિંગ કરી દે અને તમે આ ગાડીને જોવો છો તો વિચારો સાહેબ તો તમે ચંદ્ર ઉપર રહીને શું છે હવે વિચારો જ્યારે તમે પૃથ્વી ઉપર હતા પાછા પૃથ્વી ઉપર આવી જાઓ રમવાની જ વાત છે સાહેબ આપણે જ્યાં જવું ને જઈ જ શકી પૃથ્વી ઉપર આવી જાઓ પૃથ્વી ઉપર તમને એમ લાગતું હતું કે કેવી છે તો કે સ્થિર છે સ્થાનમાં ફેરફાર ન થતો પણ જેવા તમે પાછા ચંદ્ર ઉપર વયા જાશો તો ચંદ્ર ઉપર જઈને તમને આન્સર શું આવશે સાહેબ તમે એમ કહેશો કે સર આ મને સ્થિર દેખાતી નથી આ તો મને પૃથ્વીની સાથે ભ્રમણ કરતી દેખાય છે તો બેટા વિચારો તમે ચંદ્ર ઉપર ગયા તો તમે એવું કીધું કે સર આ છે એ ભ્રમણ કરતી દેખાય છે કઈ રીતના ભ્રમણ કરતી દેખાય છે પૃથ્વીના ભ્રમણને લીધે તમને ભ્રમણ કરતી દેખાય છે પણ પૃથ્વી ઉપર તો હતો ત્યારે તો મને આ સ્થિર દેખાય છે તો એનો મિનિંગ કે તમારે હજી એક વર્ડ કે જે આ ગતિની વ્યાખ્યામાં મિસિંગ છે એ તમારે એડ કરવો પડશે તમે વ્યાખ્યા શું બોલ્યા ફરીથી એકવાર કહી દો છો તમે એવું કીધું કે સમય સાથે જો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો તે પદાર્થ ગતિમાન છે તેમ કહેવાય સાચી વાત છે પણ એક મિસ્ટેક મારે આમાં એડ કરવી પડશે કે જે આપણે મિસ્ટેક સુધારવી પડશે કે સમય સાથે કોઈ એક પદાર્થની સાહેબ હું શું સમય સાથે કોઈ એક પદાર્થની સાપેક્ષ છે કોઈ એક પદાર્થ એટલે કોણ થયું તો કે તમે પદાર્થથી આવું માની લો કોઈ એક પદાર્થની સાપેક્ષ બીજો પદાર્થ ફરીથી બોલું છું સમય સાથે આ બે મિનિટની ગતિ સમય સાથે

તો એમ તમે કહેશો કે સર આમાં કેમ થયું તો કે વિચારો બેટા તમે ક્યાં પહોંચી ગયા હતા તમને ક્યારે ગતિ નહોતી લાગતી તમે જ્યારે પૃથ્વી ઉપર છો તો પૃથ્વીની સાપેક્ષે આ પદાર્થે સ્થાનમાં ફેરફાર કર્યો નથી સાહેબ પણ જેવા તમે ક્યાં પહોંચી ગયા તમે અહીંયા છો ક્યાં ચંદ્ર ઉપર હાલો ચંદ્ર દેખાડી દીધો ચંદ્ર ઉપરથી તમે આને જોવો છો તો તમને શું લાગશે કે આ ભ્રમણ કરતું લાગશે શું કામ તો કે ચંદ્ર ની સાપેક્ષે પૃથ્વી કેવી છે તો કે ગતિમાન છે સાહેબ ચંદ્રની સાપેક્ષે પૃથ્વી ગતિમાન છે કારણ કે પૃથ્વી ઉપરથી જ્યારે તમે ચંદ્રને જોવો છો તો ચંદ્ર ગતિ કરતો તમને દેખાય છે સાહેબ તો ઓબ્વિયસ છે ચંદ્ર ઉપરથી તમે પૃથ્વીને જોવો તો પૃથ્વી તમને ગતિમાન દેખાય એનો મતલબ કે જ્યારે તમે પૃથ્વી ઉપર ઊભા છો ત્યારે તમને આ ગાડી કેવી દેખાતી હતી સ્થિર દેખાતી હતી પણ જેવા તમે ચંદ્ર ઉપર પહોંચી ગયા તો એ જ ગાડી ભલે ટાયર ન ફરતા હોય તો કાંઈ નહીં ટાયર નહીં નથી જ ફરતા કારણ કે એ ગાડી એમને પૃથ્વી ઉપર સ્થિર પડેલી છે પણ એ જ ગાડી જ્યારે તમે ચંદ્ર ઉપરથી જુઓ છો તો એ જ ગાડી તમને ગતિ કરતી હોય એવું દેખાય છે સાહેબ એનો મિનિંગ કોની સાપેક્ષે ચર્ચા કરો છો સાહેબ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે વર્ડ એડ કરવો પડ્યો શું એડ કરવો પડ્યો કે જ્યારે કોઈ એક પદાર્થની સાપેક્ષે જ્યારે કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ યસ આ બીજો પદાર્થ

એક પદાર્થની સાપેક્ષ એક પદાર્થ એટલે કોણ તો કે તમે ક્યાં છો પૃથ્વી પર છો એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ સ્થાનમાં ફેરફાર કરતો નથી તો એ ગતિમાન નથી શું કામ તમે ક્યાંથી ઓબ્ઝર્વેશન લીધું છે પૃથ્વી ઉપર પહેની જગ્યાએ તમે હવે ક્યાં ગયા જાવ તમે પહોંચી જાવ ક્યાં તો કે તમે પહોંચી ગયા ચંદ્ર ઉપર તો હવે ચંદ્રની સાપેક્ષે તો પૃથ્વી કેવી છે તો કે ગતિમાન છે

તો આ જ ગાડી તમને ગતિમાન દેખાય છે મતલબ કે જે ટોપિકનું આપણું નામ જ એવું હશે સાપેક્ષવાદ શું નામ હશે સાપેક્ષવાદ અને સાપેક્ષવાદ ઉપરથી ગતિ આપણા માટે ક્યાં ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરશું એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણે નેક્સ્ટ પાર્ટમાં લેવા જઈ રહ્યા છીએ ખાસ તમે એમાં કનેક્ટ રહેજો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાં આપણે ડિસ્કશન કરવાના છીએ મતલબ પણ એ પહેલાં આપણે આ ગતિની વ્યાખ્યા એક ફરીથી એકવાર જોઈ લઈએ તો શું થશે જ્યારે કોઈ પદાર્થ કોઈ એક પદાર્થની સાપેક્ષ છે જ્યારે કોઈ બીજો પદાર્થ ફરીથી બોલું છું એક પદાર્થની સાપેક્ષ છે એક પદાર્થ એટલે તમે જ્યારે બીજો પદાર્થ શું કરે સમય સાથે એના સ્થાનમાં ફેરફાર કરે સમય સાથે એના સ્થાનમાં ફેરફાર કરે ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય આયા

આજે આપણી ગાડી છે એ તમારી સાપેક્ષે ગતિમાં છે એ જ વસ્તુ કહી શકીએ કે ચંદ્રની સાપેક્ષે પૃથ્વી ભ્રમણ કરે છે તો તમારી સાપેક્ષે મતલબ કે જ્યારે કોઈ પદાર્થ એટલે તમે તમારી સાપેક્ષે જ્યારે કોઈ બીજો પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે કેની સાથે ભૂલવાનું નથી સમય સાથે સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે તો આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું આને આપણે શું કહેશું તો કે પદાર્થ છે એ પોતે ગતિમાં છે એમ કેશું તો હવે તમને પૂરેપૂરો ખ્યાલ થઈ ગયો હશે કે ગતિનો મતલબ શું છે ગતિની આપણી લાઈફમાં ક્યાં ઇમ્પોર્ટન્ટ છે નાનકડી એવી સમરી જોઈ લઈએ તો આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું વિચારો બે પ્રશ્નો તમારી સામે આપણે રિપ્રેઝન્ટ કર્યા હતા કે ગતિ એટલે શું એનો ખ્યાલ શું છે એના વિશે ચર્ચા કરી પછીના ટોપિકમાં આપણે શું ડિસ્કશન કર્યું બીજા પ્રશ્નમાં શું પૂછું છું તો કે ગતિ આપણી લાઈફમાં ક્યાં જોવા મળે છે જેના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરી કે બધી જગ્યા આસપાસ ઘણી બધી ગતિ જોવા મળે છે ઘણી બધી વસ્તુ સ્થિર દેખાય છે તેમ છતાં એ ગતિમાં હોય જ છે પણ કઈ જગ્યાએથી જોઈએ છીએ એની ઇમ્પોર્ટન્સ ઘણી વધારે છે એના વિશે આપણે હજી ડિટેલમાં કરવાના છીએ અને છેલ્લે આપણે ગતિની વ્યાખ્યાનો ખ્યાલ મેળવ્યો શું ખ્યાલ મેળવ્યો ગતિની વ્યાખ્યાનો કે જ્યારે કોઈ પદાર્થની સાપેક્ષ છે બીજો પદાર્થ સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે ત્યારે તે પદાર્થ કેવો છે તો કે ગતિમાં છે તેમ કહેવાય પણ એક વર્ડ આપણે ભૂલવાનું નથી કોઈ એક પદાર્થની સાપેક્ષ છે બીજો પદાર્થ હવે આ સાપેક્ષ વર્ડ બહુ સરસ રીતે સાહેબ તમે તમારા મગજમાં ઉતારી લેજો અને એ સાપેક્ષ આપણી લાઈફમાં કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ આ સાપેક્ષાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વિચારીને નેક્સ્ટ વિડીયો જોજો ઓકે થેન્ક યુ